હમણાં એવું કીધું મને, ભગવાન તમને સૌરભ શાહ ની જેવું કરી દેશે એમ, બરાબર? એમ જ કીધું મેં, તો એમ જ કીધું, તો મેં તમને કીધું સૌરભ શાહ ની હાલત અત્યારે જોઈ આવો, તમે એમ મેં કીધું તમને. એટલે પણ છે કોણ? એમ જ કીધું મેં. કોણ છે? કોણ ઈ કો છે? કોણ રામકાલીનો પત્રકાર છે. સમ એટલે શું થયું એને? એને મને શું કીધું તું? મેં એને કીધું કે સૌરભભાઈ તમે જ્યાં લખો બાપુના વિરુદ્ધમાં, તમે એક પણ જૈન સભ્યો વિરુદ્ધમાં લખી શકો છો? તો કે નહીં ભાઈ. તો મેં કીધું બાપુ નું કઈ શું કામ લખો તમે? હવે સૌરભ શાહ નામના વ્યક્તિ ને હું ઓળખતો નથી, બાપુ નામના વ્યક્તિ સાથે મારે કોઈ લેવા દેવા નથી, તમને હું ઓળખતો નથી. સાંભળો પેલા આખી વાત, તમને ઓળખતો નથી પણ આખી વાત સાંભળો. હા બોલો ને ભાઈ. હું તમને નથી ઓળખતો, મોરારી બાપુ નામના વ્યક્તિને મારે કઈ લેવા દેવા નથી, અને સૌરભ શાહ નામના વ્યક્તિને. બરાબર છે? બરાબર. ભગવાન માં તમે એટલી બધી શ્રદ્ધા શક્તિઓ રાખો છો, તો ભગવાન ને આપડે કહી દઈએ કે આ દેશ માં જે આ બધી તકલીફો છે, આતંકવાદ આવે છે, ભ્રષ્ટાચાર થાય છે, એ કહી દો ને. કમ્પ્લેટ કામ થતું થાય. હું તો બહુ નાનો માણસ છું દેશમાં. હે, તમે મારી વાત સાંભળો. મારે મારે બગસરા માં દર મહિને એના માટે સત્યનારાયણ ની કથા કરું જ છું. હું ભ્રષ્ટાચાર દૂર થાય મારી આતંકવાદ ને ભ્રષ્ટાચાર સાફ થવો છે. કેટલું પરિણામ આવ્યું તમારી કથા? બગસરામ કેટલો મળી ગયો? ક્યાં જરૂર છે? તો વગર કરાવતા આવડે થઈ જવું જોઈએ. એટલે એ તમે કથા કરાવો છો એટલે કે તમારા વ્યક્તિગત ના કારણે? બગસરામાં તમને સારું પરિણામ મળ્યું તો એ આખા ગુજરાત ને મળે, એના માટે આપડે સચિવાલય માં દર રવિવાર સત્યનારાયણ ની કથા તમારા અધ્યક્ષ સ્થાને કરી દઈએ. બોલો. પ્રયત્ન એના માટે, મારા એના માટેના પ્રયત્નો ચાલુ છે. શેના પ્રયત્નો? તમે પેલા નતા સમજતા? નહીં, કથા માનતો નહીં. તો તમે અચાનક કેમ, તમને આ બધું શું થઈ ગયું? કથાકાર ને કથા વાંચવાના દેવાના હોય, કઈ મહેનત મજૂરી કરીને તો કોઈ આપે ના? તમે ભ્રષ્ટાચાર બંધ કરાવવા કથા કરો છો, બરાબર? સાંભળો એક મિનિટ. હવે ગામડે ગામડે કથાઓ થાય છે, બરાબર? કથાકારો વાંચવા વાળા 20-22 લાખ 25 લાખ રૂપિયા લે છે, કરોડો રૂપિયાનો મંડપ હોય છે, માયક હોય છે. સાંભળો પેલા આખી વાત તો સાંભળો. રૂપિયાનો મંડપ હોય છે, ઈ કઈ તમે એમ માનો છો કે ઓલા ખાડા ખોદે કે સાયકલ ના પંચર કરીને પૈસા ભેગા કરીને કે ટીવી રિપેરિંગ કરીને પૈસા ભેગા કરીને? સાંભળો પેલા એક મિનિટ સાંભળો. એવી રીતે મહેનત મજૂરી કરીને 20 લાખ ની કથા બેસે એવું તમે માનો છો? 20 લાખ તો ભ્રષ્ટાચાર ના હરામ ના રૂપિયા હોય તો જ એવડી મોટી કથા બેસે. હરામના પૈસે ભ્રષ્ટાચાર ના પૈસે કથા બેહાડવાની, અને એ કથા થી પાછું તમે એમ કહો કે ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય? આ કેવી વાત થઈ? આપણે એ કથાની વાત જ નતા થયા. કથા બધી કથા જ છે. 5 રૂપિયાનો ચોર કયો કે 5 કરોડનો ચોર કયો? ચોર ચોરસ કયો? તમે એમ કહો હું 5 રૂપિયાની ચોરી વાળા ચોર ની વાત કરું છું, હું એમ કહું છું 5 કરોડની ચોરી વાળા ચોર ની વાત છે. ચોર તો ચોર છે, પણ તમારા આમે જે સીબીઆઈ નો એડ પકડાતો અત્યારે પકડાવે છે. રિઝલ્ટ તો આવે છે ભાઈ, તમે માને નહીં. તમે કથા કરી એટલે રિઝલ્ટ આવ્યું એવું છું ને? ટૂંકમાં આવે છે રિઝલ્ટ આપણી કથા થી જ આવ્યું એમ ને? સીબીઆઈ નો એડ કથા કરી એટલે પકડાણો ને?
ગુજરાત નો મંત્રી અત્યારે તમે કથા કરી પકડાનો ને હું કઉ પ્રયત્ન ચાલુ છે મારા બસ પ્રયત્ન તમને એ ભલે પકડાવે તો પકડાતા થયા છે આવી પ્રાર્થના કરવાથી ભ્રષ્ટાચાર દૂર થઈ રહ્યો છે એવું તમારું માનવું છે એમ ને? હા મારું માનવું છે, બીજા માને ન માને. અચ્છા તો પછી આપડે સચિવાલયમાં ચાલુ કરો ને એમ કઉ છું, પણ ત્યાં વધારે એ મારા પ્રયત્ન ચાલુ થશે ત્યારે કરીશ, ન્યાય કરાવીશું. ના પણ કેટલી વાર ત્યાં સુધીમાં દેશ બરબાદ થઈ જાય. નહીં થાય. કેમ નહીં થાય? બરબાદ નહીં થાય. હા બધા તમે બધા કથા વાળા જે મંડાણા છે ઊંધું ઘાલી ને, એટલે બરબાદ તો બધું જલ્દી થઈ જાય. સરકાર કરતા પેલા તમે માંગી નાખો દેશ ને. લોકોની જિંદગી બરબાદ કરવાનું, એને ગામડે ગામડે 5-5 કિલોમીટર કથાઓ કરવાનું, તો મને એવું લાગે સરકાર તો તમારે કરતા પાછળ રહી જાય દેશ બરબાદ કરો. તમે લોકો પેલા ના થાય, 10 કરોડ ઊંધી નાખી દેશો એવું કન્ફર્મ જ છે. કઈ ના થાય. કેમ કઈ ના થાય? કેમ કઈ ના થાય? તમે એક એવી કથા કરો ને, શિક્ષણ નો વેપાર અટકી જાય, બધી ફીઓ કેટલી મોંઘી છે અમદાવાદમાં, તમને તો ખબર છે. હવે ચાલુ છે. શું ચાલુ છે? અને મારે એડમિશન લેવા, તમે વગર ડોનેશન એડમિશન લઈ જાય સ્કૂલ માંથી. વગર ડોનેશન નહીં, વગર ફી આપે. ફી છે નહીં દેવાની, શિક્ષણ મફત હોવું જોઈએ ને. વિદ્યા છે એનું મૂલ્ય ન હોય. રાતો મળે જવું છે આપડે. ક્યાં ક્યાં દર્દી જવા આવ્યો અત્યારે? ક્યાં આટો મારવા જવું છે? અરે દર્દી ને મારે રિપેર કરવાનો અત્યારે સારવાર આપવા. પણ એને એક કથા બે હારજો ને કે તારા ઘરે એટલે તું દર્દી સારો થઈ જાય, દવાખાને શું કામ આવે છે? કઈ કથા બેહારો એને, તમને જે બીમારી હોય ને મટી જાય એની કથા બેહારો માનતા કરીને, અને રોગ મટી જાય છે. ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવાની ક્યાં જરૂર છે? કઈ વાંધો નહીં, તમારી અંદર નો ભાઈ એવો બહુ ફેર છે. ચા પાણી કરશું આપડે, મળતો આપડે ક્યાં ના. હું એજ કઉ છું, હું ક્યારેક ક્યારેક અમદાવાદ આવતો હોઉં છું નાના મોટા કામ થી, ત્યારે હું તમને ફોન કઈ જગ્યાએ મળો, તમે મને ફોન કર્યો આપડે મળતું જાય તમને. કઈ જગ્યાએ છો? કઈ વાંધો નહીં, સારું હાલો બરાબર. પછી આપડે ભ્રષ્ટાચાર ને આતંકવાદ માટે સરહદ ઉપર એકાદી સત્યનારાયણ ની કથા માટે 4-5 ગોતી રાખજો ને કથાકારો હારા. હા કરતું કરતું કડાકા વચ્ચે કથા કરીએ કેવા હો, ઉભી પૂછડીએ ભાજો ઓર્ડર ઉપર ધડધડ ચાલુ હોય. ના ના કઈ વાંધો, કરશું. આપડે શું આપડા દેશ ના 12-15 લાખ સૈનિકો નો જીવ જોખમ માં મૂકવો, એના કરતા સારા આવા કથાકાર બેહાર દે જાય મફત ના ભાવના જાય, નકર આતંકવાદ જાય તો ફાયદો, અને ઈ વૈયા જાય તો બે બાજુ નો ફાયદો. આપડે ઉઘરાણો કરીને આપી દઈશું, અને 15 લાખ જે આપડા ભાઈઓ એને આપડે પાછા બોલાવી લેવાના. જો આતંકવાદ તો દેશ ના ફાયદા, મને કથા વાળા લઈ જાય તો દેશ ના ફાયદા, બે બાજુ નો ફાયદો છે. આપડા વીર જવાનો કામ કરવાનું આપડે બરાબર. કાશ્મીર બોર્ડર હેઠા મૂકી દો, તમે તૈયારી રાખો. હું તો તમને રિક્વેસ્ટ થી કઉ છું, દેશના માનમાં દેશના હિતમાં કઉ છું, મને કોઈ ની મારી તૈયારી છે, મારા બજેટમાં હોય મારી તૈયારી. દેશના હિત માટે કથા બે હારવાની છે મારા વ્યક્તિગત. હું ઉભરાઈ દઈશ તમને. ના ના એ ઘરે ધંધા ઉપર 25 કથાકારો બેહાજો ને 12 માસ કથા ચાલુ. જો કોઈ ભડનો દીકરો સાંભળવા જાય તો કેજો ને, વાંચવા વાળા વંડી ઉઠી કે જાય. ના ના નહીં થાય, તમે ચિંતા કરો મને. ના પણ દેશ ના હિત માં તમને દેશ ગમે છે કે નથી ગમતો એમ કયો? ભારત દેશ ગમે છે? ગમે છે, ગમે. એટલે કેટલો ગમે છે? પણ હું તમને કહી દઉં, હું પરદેશ માં તો ત્યાંથી બધું ભૂકી નાય પડતો આવ્યો છું. હા તો પછી હવે આપણા દેશની બોર્ડર ઉપર કથા કેમ ન બેહારી? આપણે કથાથી ભ્રષ્ટાચાર આતંકવાદ દૂર થતો હોય તો ઠોકો ને તમ તાર મન ફાવે એટલી હું કામ પાછા તમે કથાકારો ની ફેવર માં મને ફોન કર્યો ને આપણે. તમે કથા તમારી
સત્યનારાયણ ગોપાલભાઈ તમે ભૂલ કરી વાત. નહીં નહીં તમારી એમાં ભૂલ થાય છે.